સત્સંગ શ્રી વધેરણી નામ, જે જે સત્સંગનું શ્રવણ કરે છે એ શ્રીને વધારે છે, એના પુણ્યોને વધારે છે. સાથે જ એ પણ કીધું છે કે નાયમાત્મા પ્રવચને ન લભ્ય, ન મેધયા ન બહુલા સુટેન યમય વેશ વૃણતે તે ન લભ્ય. કે જે આત્મા છે એ આત્માનું વર્ણ કેવી રીતે થાય? તો નાયમાત્મા પ્રવચને ન લભ્ય, ન મેધયા ન બહુલા સુટેન. શું વધારે સાંભળવાથી, વધારે વાંચવાથી, વધારે બોલવાથી શું પરમાત્માની પ્રાપ્તિ થાય છે? તો ના, યમય વેશ વૃણતે તે ન લભ્ય. પરમાત્માની પ્રાપ્તિ ક્યારે થાય? કે જ્યારે આત્માનો વરણ સ્વયં પરમાત્મા કરે, પ્રભુની કૃપા હોય, તો જ પછી વરણ સંભવ છે. અને જે પ્રકારથી સત્સંગના માધ્યમથી શ્રી પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આપણે સૌ આતુરતાથી અહીંયા એકત્રિત થયા છે, એ પ્રભુની કૃપા જ છે. કૃપા વગર આપણે ઈચ્છા કરી શકીએ છીએ, પણ પૂર્ણ કરવું તો શ્રી પ્રભુની કૃપાથી જ સંભવ થાય છે. એ જ પ્રકારે જ્યારે ગાંધીનગરના આંગણે આપણે એકત્રિત થયા છે, એક મનમાં વિચાર આવ્યો કે હમણાં ચુનાવનો સમય ચાલી રહ્યો છે અને ચુનાવના સમયમાં દોડભાગ બધી પ્રચાર પ્રસારની ચાલી રહી છે, પણ જેમ ચુનાવ એટલે સિલેક્શન, જેમ આપણે કોઈનું સિલેક્શન કરીએ છીએ, જે આપણાને ગમતો હોય એનું સિલેક્શન આપણે કરીએ, એ જ પ્રકારથી જે પ્રભુને પ્રિય જીવ છે એ પ્રિય જીવનું સિલેક્શન શ્રી મહાપ્રભુજી કરે છે અને પછી પુષ્ટિ ભક્તિ માર્ગમાં જોડે છે. તો યમય વેશ વૃણતે તે ન લભ્ય, નાયમાત્મા પ્રવચને ન લભ્ય, ન મેધયા ન બહુધા ન બહુધા શ્રુતે. તો જ્યારે પરમાત્મા ઈચ્છા કરે તો જ જીવનું વરણ સંભવ છે. અને જ્યારે જીવનું વરણ થાય છે ત્યાર પછી એ જ્યારે જોડાય છે તો શું છે? તો પહેલે જબ જીવ નયા નયા જોડતા હે માર્ગ સે, તો પહેલે પ્યાસ, પહેલા ઉત્સાહ છે, જિજ્ઞાસા છે કે સંપ્રદાયમાં શું છે, કેવી રીતના છે. તો પ્યાસ જાગૃત થવી, અને પ્યાસ કેવી રીતના જાગૃત થાય? તો કોઈ વૈષ્ણવ ધર્મ પરંપરાથી જે આવતું હોય, એ ઘર પરિવારમાં વૈષ્ણવ પરંપરા ચાલતી આવી છે અને અમે પણ વૈષ્ણવ છે. એક માર્ગ એ છે કે ક્યાંક મંદિરમાં દર્શન કરવા ગયા અને આસક્તિ થઈ, પ્રભુ પ્રત્યે પ્રેરણા થઈ અને જોડાયા છે. ક્યાંક કંઈ વાંચન કર્યું અને પ્રેરણા થઈ જોડાયા છે. ક્યાંક કંઈ દ્રશ્ય જોયા અને આપણે જોડાયા છે. અલગ અલગ પ્રકારથી. તો પહેલે પ્યાસ હૈ, ફિર પ્રયાસ હૈ, પછી કંઈક વસ્તુ ગમી તો પ્રયાસ કરી એને પ્રાપ્ત કરવાનો. તો પહેલે પ્યાસ, ફિર પ્રયાસ હૈ, પછી માર્ગ શોધીએ છે, અને પછી જ્યારે માર્ગમાં જોડાઈએ તો પછી પ્રાર્થના. પ્રાસ, પ્યાસ, પ્રયાસ, પ્રાર્થના, ઓર પ્રાર્થના કે બાદ ફિર પ્રાપ્તિ હૈ, ઓર જબ પ્રાપ્તિ હોતી હૈ ઉસકે બાદ પ્રસન્નતા હૈ. જ્યારે પ્રભુ મળી જાય પછી આનંદ છે, તો પ્રસન્નતા, અને પ્રસન્નતા પછી પ્રસાદ છે. અને આપણા ત્યાં તો પ્રસાદ નહીં પણ પ્રસાદને પણ મહાપ્રસાદ કહેવાયું છે. જીવ માટે સૌથી મોટું પ્રસાદ શું? એક પ્રસાદ મહાપ્રસાદ છે અને એક પ્રસાદ અચીવમેન્ટ છે. અને અચીવમેન્ટ શું? તો સૌથી મોટી પ્રાપ્તિ એક વૈષ્ણવ માટે શું હોઈ શકે? કે એ પ્રભુને પ્રાપ્ત કરી શકે, પ્રભુની સેવા કરી શકે. એનાથી વધારે અચીવમેન્ટ, એનાથી વધારે પ્રસાદ મોટું એના જીવનમાં બીજું કંઈ ન હોઈ શકે. આપણા ત્યાં જ્યારે ઠાકોરજીને ભોગ ધરવા માટે સામગ્રી આવે છે તો એ આખા એક પ્રોસેસથી લઈને પસાર થાય છે. સૌથી પહેલાં બજારથી, માર્કેટથી વસ્તુ આવે તો એને સીધું કહેવાય. પછી એ સીધું જ્યારે શુદ્ધ થાય, એને શુદ્ધ કરીએ, ખાસા કરીએ, એ શુદ્ધ થયા પછી એ સિદ્ધ થાય. એ સિદ્ધ થાય પછી એ સમર્પિત થાય. એ જ્યારે સમર્પિત થાય પછી એ ભોગ થાય. એ ભોગ થાય પછી એ ઠાકોરજી ભોગ અરોગે અને એના પછી એ
પ્રસાદી થાય છે, અને જ્યારે એ પ્રસાદી જ્યારે જીવ સુધી આવે છે એ પછી મહાપ્રસાદ થઈ જાય છે. તો એક પ્રોસેસ છે. તો એ જ પ્રકારથી પહેલે પ્યાસ હૈ, ફિર પ્રયાસ હૈ, ફિર પ્રાર્થના હૈ, ફિર પ્રાપ્તિ હૈ, ફિર પ્રસન્નતા હૈ, ઓર ફિર પ્રસાદ હૈ. અને આ પ્રોસેસથી જ્યારે જીવ નીકળે છે ત્યારે કઈ કામના કરે છે કે પ્રભુની પ્રાપ્તિ જીવને થાય, પણ કેવી રીતે થાય? તો પ્રભુથી શું વિનંતી કરે? આપણે સૌ રોજ પ્રભુના દર્શન કરીએ છીએ, રોજ ક્યારેક મંદિરમાં જઈએ તો કંઈક ને કંઈક આપણા મનોરથ લઈને મનમાં જતા હોઈએ છીએ. ક્યાં તો વ્યવસાય રિલેટેડ હોય, કાં તો પારિવારિક હોય, કાં તો કંઈક ઈચ્છા હોય, માંગણી હોય, ક્યાં તો કંઈક પરિસ્થિતિ એવી હોય, ક્યાં તો સ્વાસ્થ્ય રિલેટેડ કંઈ પ્રોબ્લેમ્સ હોય, કંઈ ને કંઈ મનમાં આપણે પ્રાર્થના લઈને પ્રભુ પાસે જતા હોઈએ છીએ. પણ પ્રાર્થના લઈને નહીં, પણ પ્રેમ લઈને જ્યારે આપણે પ્રભુ સન્મુખ જઈશું તો પ્રભુ એ પ્રેમ આપણું સ્વીકાર કરી લે છે. અને પ્રભુને ખબર છે આપણા જીવનમાં શું ચાલે છે, શું નથી ચાલતું. વગર કહે એ પ્રભુ બધું જ પૂર્ણ કરી જ દેવાના છે. તો સૌથી પહેલાં જ્યારે કંઈક માંગવાની ઈચ્છા હોય તો ગોપીજનો શું માંગે છે? પ્રભુથી ગોપીજનો માંગે છે કે યહ માંગું ગોપીજન વલ્લભ, માનુષ જન્મ ઓર હરિ સેવા દીજે મોહી, વ્રજ બસવો હિ સુલભ. યહ માંગું ગોપીજન વલ્લભ. ગોપીજન પ્રભુને વિનંતી કરે છે કે એમ તો કહેવાય છે કે લૌકિક વસ્તુ માંગવી નહીં, પણ આમાં એક લૌકિક વસ્તુ માંગે છે કે યહ માંગું ગોપીજન વલ્લભ, માનુષ જન્મ, કે મને મનુષ્ય જન્મ જોઈએ છે. એ લૌકિક વસ્તુ જોઈએ છે, પણ કેમ જોઈએ છે? તો પ્રભુ આપની જ સેવા માટે જોઈએ છે. માનુષ જન્મ ઓર હરિ સેવા, પ્રભુ મને મુક્તિ મળી જશે તો મુક્તિ મળ્યા પછી મને ખબર નથી કે હું ક્યાં જવાનો છું, શું કરવાનો છું, આપની સેવા કરી શકીશ કે ન કરી શકું. પણ માનવ જન્મ મળશે અને એમાં પણ પ્રભુ વૈષ્ણવ રૂપે આપની સેવા કરી શકીશ, એનાથી ઉત્તમ મને બીજું કંઈ નથી જોઈતું. બીજે મોહી વ્રજ વસવો હિ સુલભ, યહ માંગો ગોપી જન વલ્લભ. એક તરફ જીવ આ કહે છે, આ વિનંતી કરે છે પ્રભુ ચરણોમાં, અને એક તરફ જીવની દશા કેવી છે? તો વેદ કહે છે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર, કે એક તો મનુષ્ય દેહ પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. 84 લાખ યોનિઓમાંથી કયું જન્મ મળે જીવને, એ જન્મ પ્રાપ્ત કરવું અને એમાં પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવું અતિ દુર્લભ છે. તો દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર, અને મનુષ્ય દેહ મળી પણ જાય તો ક્ષણ ભંગુર છે, ક્યારે આ સમાપ્ત થઈ જાય એ કંઈ કહી ન શકાય. તો આવી પરિસ્થિતિમાં શ્રી મહાપ્રભુજી જે પરિસ્થિતિમાં જીવ છે, જે સમયમાં જીવ છે, જ્યાં પણ છે, જે પરિવારમાં રહે છે, જે સમાજમાં રહે છે, જે દેશમાં રહે છે, જે સમય રહે છે, જે કાલમાં રહે છે, તો એ કાલમાં રહીને એને પ્રભુની પ્રાપ્તિ કયા પ્રકારથી થઈ શકે? એટલા માટે જ કહેવામાં આવ્યું કે માર્ગો એમ સર્વ માર્ગાનામ ઉત્તમ પરિકીર્તિતઃ, કે માર્ગો એમ સર્વ માર્ગાનામ, કે જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ બધા માર્ગથી ઉત્તમ કેમ છે? કારણ કે અહીંયા સંન્યાસની વાત નથી કે ઘર છોડીને તમે બહાર જાઓ, તપસ્યા કરો, જપ કરો, ખાવા પીવાનું છોડી દો તો જ તમને પ્રભુની પ્રાપ્તિ થશે. એ માર્ગ શ્રી મહાપ્રભુજીએ નથી બતાવ્યો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમે જેમ છો, જ્યાં છો, જે તમારું નામ છે, જે તમારું એડ્રેસ છે, જે તમારું પરિવાર છે, જે તમે રહેતા હો ત્યાં રહીને, અને તમે ઘરમાં જ પ્રભુને પધરાવીને જે વર્ષોની તપસ્યા પછી પ્રાપ્ત થાય છે એ જ પ્રભુને બ્રહ્મ સંબંધ લઈ તમે તમારા ઘરે પધરાવી અને બાલ સ્વરૂપે સેવા કરો, એનાથી ઉત્તમ માર્ગ બીજો કંઈ જ નથી. તો અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે પ્રાપ્ત કરવા માટે કુછ છોડને કી જરૂર નહીં હૈ, કુછ તોડને કી જરૂર નહીં હૈ, કુછ છોડને કી જરૂર નહીં હૈ, કુછ તોડને કી જરૂરત નહીં હૈ, લેકિન અપને આપકો ઉસકી ઓર મોડને કી જરૂરત હૈ. તો આ સંસારમાં જ્યાં છે, જેમ છે, એમ જ આપણે રહીએ, પણ પોતાની જાતને એના તરફ જો મોડી લઈએ તો પછી જીવન જીવવાની એક અદ્ભુત જ કલા છે, એક અદ્ભુત જ આનંદ છે. એ જ આનંદ પ્રાપ્ત કરવા માટે એકવાર એક શિષ્ય એના ગુરુ પાસે જાય છે, અને એના ગુરુને શિષ્ય આવીને કહે છે કે
જેટલું પણ મને અભ્યાસ અધ્યયન કરવાનું હતું એ બધું જ મેં પર્યાપ્ત કરી લીધું છે. વિવેકશીલ પણ હું છું અને સાથે સાથે સાચું ખોટું શું છે એનું પણ જ્ઞાન મને છે. પણ વસ્તુ એ છે કે અભ્યાસ પણ કરી લીધો, વિવેકશીલ પણ છું અને સાચું ખોટું પણ હું ઓળખું છું, પણ વસ્તુ એ છે કે મારા માતા પિતા મને હજી પણ કહે છે કે તું સત્સંગનો આશ્રય ન છોડતો. તો કેમ આટલું બધું મેં વાંચન કર્યું, બધું જ સમજ્યો, સાચું ખોટું પણ ખબર છે, પણ સત્સંગ કેમ કરવાનું કહે છે મને? તો ગુરુ કરે, ગુરુ એક કામ કરે છે, કંઈ બોલતા નથી પણ બાજુમાં એક હથોડી પડી છે, એ હથોડી લે છે અને નીચે જમીન પર એક છીંકો બાંધેલો હોય છે, એ છીંકા પર એ હથોડી મારે છે. જેમ એ હથોડી મારે એમ એ સમજતો નથી અને વિચાર કરે છે કે ગુરુએ ઉત્તર ન આપ્યો, પાછો જતો રહે છે. બીજા દિવસે પાછો આવે છે, ગુરુને આ જ પ્રશ્ન પૂછે છે, ગુરુ ફરીવાર હથોડી લઈ અને છીંકા પર મારે છે. હથોડી મારે છે, ખૂંટી પર હથોડી મારી ફરીવાર વિચાર કરે છે કે ગુરુનું કદાચ આજે પણ મૌન છે, ગુરુ ઉત્તર નથી આપતા, ચાલો કંઈ નહીં, કાલે આવીશ. ત્રીજા દિવસે ફરીવાર ગુરુ પાસે આવે છે, આ જ પ્રશ્ન પૂછે છે, ગુરુ ફરીવાર હથોડી લઈ અને ખૂંટી પર મારે છે. અને જેમ મારે, હવે એની પેશન્સ તૂટી જાય છે શિષ્યની, કે ગુરુ ત્રણ ત્રણ દિવસ સુધી હું આવું છું અને આપને પ્રશ્ન પૂછું છું, કે સત્સંગ બહુ કર્યું, વાંચન બહુ કર્યું, વિવેકશીલ પણ છું, પણ હજી કેમ મારા માતા પિતા સત્સંગનો આશ્રય લેવાનું કહે છે મને? ત્યારે ગુરુ કહે છે કે જેમ આ ખૂંટી પર હું રોજ પ્રહાર કરું છું, એ પ્રહાર હું એની પકડ મજબૂત કરવા માટે કરું છું, કે જ્યારે કોઈ પણ પશુ પક્ષી આ ખૂંટીથી બંધાય ત્યારે એના ખેંચવાથી આ ખૂંટી નીકળી ન જાય, એના માટે રોજ આના પર હું પ્રહાર કરું છું. એ જ રીતે રોજ જ્યારે સત્સંગનો પ્રહાર આપણા હૃદય પર થશે ત્યારે પ્રભુની પ્રાપ્તિ, પ્રભુની પ્રેમ, પ્રભુની પ્રસન્નતા ક્યારે પણ આપણાથી દૂર નહીં જાય. એટલે સત્સંગનો આશ્રય લેવો નિત્યતમ જરૂરી છે. એ જ સત્સંગનો આશ્રય જ્યારે આપણે લઈએ છીએ, આપણે જો જોઈએ તો પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ક્યારે પણ સેવા નથી થઈ, કાં તો બાલ સ્વરૂપ કૃષ્ણની સેવા થઈ છે અથવા તો પછી વૃંદાવન વિહારી કૃષ્ણ યુવાન કૃષ્ણની સેવા થઈ છે, અથવા તો પછી મથુરાધીશ શ્રી કૃષ્ણની સેવા થઈ છે, અથવા તો દ્વારકાધીશ શ્રી કૃષ્ણની સેવા થઈ, પણ ક્યારે પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની સેવા, કારણ કે જીવ સંભવતઃ પૂર્ણ પુરુષોત્તમની સેવા ક્યારે પણ કરી ન શકે. એટલે કાં તો બાલભાવથી, કાં તો કિશોરભાવથી, અલગ અલગ ભાવથી જીવ સેવા કરે છે. અને એ સેવામાં જેમ આપણે વાંચન કરીએ તો સેવાનો પ્રારંભ, પ્રભુની પ્રસન્નતાનો, પ્રાપ્તિનો પ્રારંભ ક્યારથી થાય? તો જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે ત્યારે એની પ્રારંભિક અવસ્થા છે. પણ જ્યારે જેમ કહેવાય કે કોણા કૃષ્ણ, તો કહેવાય સુદામાના કૃષ્ણ. કોણા કૃષ્ણ તો સૂરદાસના કૃષ્ણ, કોણા કૃષ્ણ તો મીરાબાઈના કૃષ્ણ, કોણા કૃષ્ણ તો દયારામના કૃષ્ણ, કોણા કૃષ્ણ તો અર્જુનના કૃષ્ણ, કોણા કૃષ્ણ તો રાધાના કૃષ્ણ. પણ જ્યારે કૃષ્ણ કોણ, તો કૃષ્ણ મારા કૃષ્ણ. એ જ્યારે મારા કૃષ્ણ થશે, બીજાના કૃષ્ણ તો આપણે સમજી શકીશું, વાંચી શકીશું, અનુભવ કરી શકીશું, પણ જ્યાર સુધી મારા કૃષ્ણ નહીં થાય ત્યાર સુધી એ કૃષ્ણને મળવા કઠિન છે. તો જ્યાર સુધી એ મારા કૃષ્ણ નહીં થાય ત્યાર સુધી આ ભક્તિની યાત્રા અધૂરી છે.